અહીંયા સ્ત્રીને સ્ત્રીના વિચાર ભાલ પ્રદેશે શોભા અલંકાર રૂપ તિલક પણ છે. એટલે જેમ અહીંયા ગુરુદેવે કીધું કે આપણું જે કપાળ હોય ને એના ઉપર તિલક શોભે ને, એની માટે આ મોક્ષ રૂપી લક્ષ્મી માટે રમણી માટે આ વિશેષણ આપ્યું. સ્ત્રીના વિચાર ભાલ પ્રદેશે શોભા અલંકાર રૂપ તિલક પણ છે, મુક્તિ માટે વિશેષણ આપ્યું, મોક્ષની માટે આ કીધું. બરાબર. હવે આગળ શું કહે છે, અર્થાત મોક્ષ માર્ગ પર મુક્તિ રૂપી સ્ત્રીને વરગુત્તે જ છે. સમજાય છે? સમજાય છે? જે મોક્ષ માર્ગ મોક્ષ છે એ કોને વરવું છે? તો કે છે મુક્તિ રૂપી રમણી કોને વરે છે? મોક્ષ ને વરે છે, મુક્તિ ને પ્રાપ્ત કરે છે. પણ એના માટે આધારભૂત તત્વ કોને કીધો? આધારભૂત. મોક્ષ માર્ગી પર્યાય હોય કે મોક્ષ ની પર્યાય હોય, બંને નો આધારભૂત તત્વ કોણ બા? આધારભૂત તત્વ બહુ સર દ્રવ્ય પરમ પારિણામિક ભાવ. સમજાય છે? પર્યાય ને પર્યાય નો આધાર નહીં. સમજાય છે ને? પર્યાય ને દ્રવ્ય નો આધાર છે. એ પોઈન્ટ સમજવાનો. શું કીધું? પરી કોણ કે છે આ પોઈન્ટ? મોક્ષ માર્ગ મોક્ષ ની પર્યાય જે થઈ એ પણ મોક્ષ માર્ગ ની પર્યાય ના આશ્રય નહીં. સમજાય ગયું? મોક્ષ ની પર્યાય પણ દ્રવ્ય ના આશ્રય છે અને મોક્ષ માર્ગ ની પર્યાય પણ દ્રવ્ય નો આશ્રય છે. સમજાય છે ને? પણ કારણ કાર્ય અલગ અલગ અપેક્ષાથી ઘટિત થાય ને. જેમ ત્રિકાળી કારણ કહીએ, ત્રિકાળી કારણ તો દ્રવ્ય ને કહેશું. સમજાય છે ને? સમજાય છે? બરાબર. પછી કારણ ત્રણ પ્રકારના કીધા છે ને, ત્રિકાળી ઉપાદાન કારણ, અનંતર પૂર્વર ક્ષણવર્તી પર્યાય અને તત્ સમય ની યોગ્યતા. ત્યારે આપણે અનંતર પૂર્વ ક્ષણવર્તી ની પર્યાય ને કારણ કહેશું. તો મોક્ષ માર્ગ ની પર્યાય કારણ અને મોક્ષ ની પર્યાય કાર્ય. સમજાય છે? ત્યારે દ્વિકાળી ઉપાદાન કારણ કહેશું તો એ દ્વિકાળી દ્રવ્ય કારણ અને મોક્ષ ની પર્યાય કાર્ય. જયારે આપણે સમય ની યોગ્યતા થી વાત કરશું તો મોક્ષ ની પર્યાય કારણ અને મોક્ષ ની પર્યાય જ કાર્ય. ખ્યાલ આવી ગયો? બધી અલગ અલગ અપેક્ષાથી વાત છે. જયારે પણ મોક્ષ ની પર્યાય થશે ત્યારે આશ્રય તો એને ત્રિકાળી નો જ હશે. સમજાય છે ને? પણ એ કારણ ખરેખર કેમ ના કીધું ત્રિકાળી કારણ? કારણ કે આપણા બધા પાસે તો ત્રિકાળી કારણ અનાદિનું છે ને, તો કેમ ના થયું? એટલે ખરેખર વાસ્તવિક કાર્ય નું કારણ હોય કે પોતાની એ સમય ની તત્સમય ની યોગ્યતા. સમજાય છે કે નહીં? અને પર્યાય નો સ્વયં નો એવો પુરુષાર્થ. હવે જો આગળ અહીંયા જઈએ આપણે, આ રીતે ખરેખર અજ્ઞાની આધાર કોને માને છે? અજ્ઞાની આધાર પરીને આધાર માને છે ને, તેવો પરાધીન થઈને બેઠો છે. કોઈ બારમાં વિચાર કરજો, કોઈ સંયોગ નો વિયોગ થઈ જાય ને, કેટલા દુઃખી થઈ જઈએ છે આપણને. કેટલું દુઃખ લાગે છે ને આપણને. એમ નથી ખ્યાલ આવતો કે હજી મને મારી પર્યાયમાં દ્રવ્યો નો વિયોગ છે, હજી મને મારો આત્મા પ્રાપ્ત નથી થયો, એનું દુઃખ લાગે? આવા સંયોગ નો વિયોગ આ હમણાં નથી, બાર ના સંયોગ ના વિયોગ આપણે બધા પાંચ પરાવર્તન માં જોશું ને, આવા અનંત કાળ થી થતું આવ્યું. કારણ કે સંયોગ વાર માં મળ્યો છે તો એનો નિયમ થી વિયોગ થાય. ખ્યાલ આવે છે કે નહીં? આ શરીર નો બોલો, આજે નહીં તો કાલે કોઈ પણ હશે, હું કે તમે બધાનો આ શરીર નો બહાર ના સહયોગ નો નિયમ થી વિયોગ થવાનો છે. ગુરુદેવ કે ને, આજે માને કાલે માને, માનવું તો આજ પડે. દુખી થવાનો માર્ગ નથી ગુરુદેવ કે ને, કાયરો નો માર્ગ નથી, સુરવીરતા નો માર્ગ કે છે ને. ઉદય આવે ને દુખી થઈ જાય એમાં કોઈ પુરુષાર્થ નથી. પુરુષાર્થ તો એ છે કે ઉદય વખતે પણ પોતાના જ્ઞાન સ્વભાવી આત્માને નથી ભૂલતો, એ દુર્વીરતા. ઉદયને જીતવું એ શું? ઉદયને જીતવું એ સમયે મારા જ્ઞાન સ્વભાવને નથી ભૂલતો. કે છે ને, દોર હાથમાંથી છૂટે નહીં, વિકલ્પોની પતંગ ગમે ત્યાં ઉડે પણ એ ગાયકની દોર જ્ઞાનીઓને હાથમાંથી છૂટે નહીં, એ દુર્વીરતા. શું કરતા હશે મુનિરાજ બોલો? વન જંગલમાં પોતાના સ્વરૂપમાં કેવી કરે છે આ ગુરુદેવ કે ને, કેવી કરે? ગુરુદેવ ને પ્રશ્ન કરતા,
क्या शू करता आते मुनिराज? अबाग सी अबला क्रूर पशुओं नी बच्चे आ मुनिराज शू करता? तो गुरुदेव केवो सरस जवाब, ए तो आ बदा नी बच्चे केवल ज्ञान लई ले छे। समझाई छे के नहीं? आवे छे ने शू कौशल मुनिराज नी कथा, विचार करो। જ્યાં વૈરાગ્ય ઉત્પન્ન ઉપડે છે ને, પ્રગટ થાય છે, ત્યારે પછી કોઈ બાર માં દેખાતું નથી। બોલો, એ શું કૌશલ મુનિરાજ ના પિતા કોણ હતા? કીર્તિધર મુનિરાજ, કીર્તિધર રાજા હતા ને, કેટલા નાના હતા શું કૌશલ મુનિરાજ, અને કીર્તિધર રાજા નો વૈરાગ્ય વધ્યો તો બધાને છોડીને ક્યાં વયા ગયા? પુત્ર પત્ની બધાને છોડીને વન જંગલ માં વયા, સમજાય છે ને? અને શું કૌશલ મુનિરાજ પણ કીધું તું ને કોઈ બીજા મુનિરાજે, કે આ પુત્ર આ બાળક કોઈ મુનિરાજ નો શું જોશે, કોઈ મુનિરાજ ને દેખશે, એના પિતાને દેખશે તો એ પણ ક્યાં વયા જશે? જંગલ માં દીક્ષા ધારણ કરી લેશે। અને ત્યાં એવું બને છે ને કે એમના પિતા જ નગર માં આવે છે, અને ત્યાં તો શું એમની એની માતા ને ખબર હતી ને કે આ મારો પુત્ર એ પિતા ને જોશે અને વયો જશે, તો એના રાગમાં તીવ્ર રાગમાં એ પુત્ર એ માતા ને પૂછ્યું કે આ કોણ છે? તો માતા એ શું કીધું ખબર છે? કે કોઈ હશે ભિકારી। મુનિરાજ માટે કેવો શબ્દ વાપર્યો? એ પુત્ર ના રાગમાં ખબર હતી માતા ને કે પિતા આવ્યા છે, અને ત્યાં તો એની ધારી માતા હતી ને, એના આંખમાં તો અશ્રુની ધારા, એ ધારી માતાએ કહી દીધું કે આ કોઈ કોઈ બીજા નથી, આ તો ભાવલિંગી સંત છે અને આ તમારા પિતા છે। અને ત્યાં તો એ સુકોશલ મુનિરાજ ઉપાદાન જાગે છે, વૈરાગ્ય થાય છે, અને ત્યાં તો ત્યાં એ તરફ દોડે છે અને ત્યાં શું લઈ જાય છે? મુનિ દીક્ષા ધારણ કરી લે। સમજાય છે કે નહીં? એટલે અહીંયા કીધું ને, શું કીધું? માર્ગ અને માર્ગ નું ફળ મુક્તિ રૂપી રમણી ને પ્રાપ્ત કરે છે, મુક્તિ રૂપી। એ રીતે ખરેખર માર્ગ અને માર્ગ ફળ એમ બે પ્રકારનું, હવે બે પ્રકારનું કીધું ને, બે પ્રકાર એટલે અહીંયા ગુરુદેવે બરાબર સ્પષ્ટ કર્યું પ્રવચનમાં કે મોક્ષ માર્ગ નું નિરૂપણ જે બે પ્રકારે કીધું ને, એ બે પ્રકારની વાત નથી। બે પ્રકાર એટલે મોક્ષ માર્ગ અને મોક્ષ એમ બે પ્રકાર લેવાનું, એનું ફળ એમ બે પ્રકાર। ચતુર્થ જ્ઞાન ધારી, હવે આજે થોડું માર્મિક આવે છે, ચતુર્થ જ્ઞાન ધારી મન પર્યાય જ્ઞાન ના ધરનાર, કોના કયા જ્ઞાન ના ધરનાર? મન પર્યાય જ્ઞાન ના ધરનાર। હવે તમને ખ્યાલ છે કે મિથ્યા દ્રષ્ટિ હોય ને, એમને પણ ત્રણ જ્ઞાન હોય શકે, મતિ શું અવધી, મિથ્યા દ્રષ્ટિને પણ ત્રણ જ્ઞાન હોય શકે, કુમતિ કુશ્રુતે કુ અવધી। તમને દ્રષ્ટિને ત્રણ જ્ઞાન હોય તો સુમતિ સુશ્રુતે શું અવધી, પણ મના પર્યાયમાં કુ ને કુ ન લાગે, કેમ ન લાગે? એક્ઝેક્ટલી, સમજાય છે? મન પર્યાય જ્ઞાન ભાવલિંગી મુનિરાજ ને જ હોય, બીજા કોઈને ના હોય, અને એટલે અહીંયા કીધું ને ચતુર્થ જ્ઞાન ધારી મન પર્યાય જ્ઞાન ના ધરનાર એવા પૂર્વાચાર્ય પરમ વિતરાગ સર્વજ્ઞ ના શાસન માં કથન કર્યું છે। કયું કથન? શું કથન કર્યું? ઉપર કીધું ને, ઉપર શું કીધું, શું કથન કર્યું? કે માર્ગ, હા, પણ અહિયાં જે બે કીધું, મોક્ષ, એમ બે કોને કીધું? કોને કીધું? બહુ સરસ, આચાર્ય કીધું, પણ આચાર્યો એ કોને કીધું, કોને માથે રાખ્યા? ક્યાંથી આવેલું છે? પરમ દીકરા સર્વજ્ઞ ના શાસન માં કથન થયું, સમજાય હને? કોના શાસન ની વાત છે આ? પરમ દીકરા દી શાસન ની વાત છે, અમારા ઘર ની વાત નથી કરતા। ભલે પોતે આવું અનુભવ્યું છે, માર્ગ પર ચાલી રહ્યા છે, તો પણ કોને પ્રમાણ રાખીને કહે છે? દીકરાજી સર્વજ્ઞ ભગવાન નું શાસન, સમજાય છે ને? જેમ કીધું ને સમય ચાર માં પાંચમી ગાથામાં
સ્વતંબે દંથી પ્રમાણ કરજો. ખ્યાલ આવે છે ને? હવે આમાંથી લિંક કરો. એ છે ને ચાર ત્યાં કેટલા બિંદુ કીધા? ચાર બિંદુ કીધા ને. આગમ નું સેવન, યુક્તિ નું અવલંબન, પર અને અપર, પર અને અપર ગુરુ ના ઉપદેશ, અને ચોથું શું કીધું? બહુ સરસ હે ને, સ્વસંવેદન પૂર્વક અનુભવ, સમજાય? સ્વસંવેદન વાળું જ્ઞાન ચોથો છે હે. તો અહિયાં કીધું તો આ લોકો, પણ પોતે શું કરવાનું છે? સ્વસંવેદન થી પ્રમાણ કરવાનું છે, સમજાય છે હે? કઈ દીધું એટલે આપણે આમને આમ માની લેશું. બાર માં આપણે આમને આમ માની લઈએ છે. શું કરીએ છીએ આપણે બાર માં? પણ કેવું કરીએ આપણે? અનુભવ કરીએ છે ને, અને પછી માનીએ ને. એમ અહિયાં પણ કીધું છે એટલે માની નહીં લેતા. શું કરશું આપણે? સ્વસંવેદન થી પ્રમાણ કરશું, અને એ આપણા આપણા હાથમાં છે. એ પુરુષાર્થ આપણે કરવાનો છે હે. આગળ કીધું ને, હવે જો નિજ પરમાત્મ તત્વના સમ્યક દર્શન જ્ઞાન અનુષ્ઠાન રૂપ હે. હવે જો આમાં એક પોઈન્ટ આવે છે, નિજ પરમાત્મ તત્વના, નિજ શબ્દ આવ્યો ને, નિજ, નિજ એટલે મમ્મી, નિજ એટલે હવે પરમાત્મા, પરમાત્મા એટલે કોની વાત છે? ભગવાન માં બિરાજમાન, મંદિર માં બિરાજમાન પરમાત્મા ની વાત. તો એમને પણ તો પરમાત્મા કહેવાય, પણ એ પરમાત્મા ની વાત નથી અહિયાં, નિજ પરમાત્મા ની વાત. એટલે બા કોની વાત છે? પોતાની વાત આવે ને, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા. એવી પરમાત્મા ની વાત જ્યાં કરી ત્યાં તો પર્યાય ની પરમાત્મા ની વાત. અને બહિરાત્મા વખતે પણ નિજ પરમાત્મા તો છે, અંતરાત્મા વખતે પણ નિજ પરમાત્મા તો છે, અને પર્યાયમાં પરમાત્મા પણ વખતે પણ નિજ પરમાત્મા તો છે ને. ત્રણેય દશામાં મારો કારણ પરમાત્મા તો મોજુદ. એને કહે છે ને, બહિરાત્માના કાળમાં પણ, રાગના કાળમાં પણ હું તો પરિપૂર્ણ છું. ખ્યાલ આવે છે ને? એ બહિરાત્માને નાશ કરવાનો ઉપાય શું? બહિરાત્માને નાશ કરવાનો ઉપાય શું? બહિરાત્માને વારંવાર યાદ કરવું, હું બહિરાત્મા છું એમ એમ વારંવાર ધ્યાન કરવું. પોતાના નિજ પરમાત્માને યાદ કરશું, અનુભવ કરશું, તો બહિરાત્મા પણ નહીં રહે અને અંતરાત્મા ને પરમાત્મા પણ આવ્યા વગર રહેશે. ખ્યાલ આવે છે ને? હવે અહીં નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન અનુષ્ઠાન રૂપ. અનુષ્ઠાન નો અર્થ શું? સમ્યક શ્રદ્ધા જ્ઞાન તો સમજાવ્યું, પણ અનુષ્ઠાન નો અર્થ શું? બહુ સરસ મમ્મી કહે છે, ચારિત્ર. અનુષ્ઠાન એટલે ચારિત્ર. અહીંયા ગુરુદેવે કેટલું કીધું છે સરસ. જ્ઞાન કીધું ને, સમ્યક જ્ઞાન. સમ્યક જ્ઞાન એટલે આ શાસ્ત્ર નું જ્ઞાન નહીં. જ્યાં શાસ્ત્ર ના જ્ઞાન નો નિષેધ કર્યો તો બાર ના ભણતર, એ તો બધું દૂર ની વાત. લૌકિક નું ભણતર એ તો બધી દૂર ની વાત છે. ગુરુદેવ કે ને, આ બધું ભણતર તો અનાર્ય છે. હા, અમને તો આટલું આવડે, અમને તો આટલું બાર માં આવડે હે. કેટલી વાર ગુરુદેવ નથી કેતા કે આ વકીલાતનું જ્ઞાન હે, આ બધું જે જ્ઞાન છે એ તો સંસારમાં રખડાવા વાળું જ્ઞાન હે. એ જ્ઞાન માં, એ જ્ઞાન ને પરમાં લગાડ્યું તો એ જ જ્ઞાન ઘટતું ઘટતું શું થઈ જશે? અક્ષરના અનંત અભાવ નું જ્ઞાન. અને જે જ્ઞાન ને આત્મામાં લગાડશે એ જ જ્ઞાન વધતું વધતું પૂર્ણતાને પ્રાપ્ત. ગાઈએ છે ને, નાના મતી સુત જ્ઞાન એ લહે કેવળ જ્ઞાન એ તો કેરી અજબ ગજબ ની વાત છે. શારદાનજી, કોની કોના જ્ઞાનમાં તાકાત છે? એ મતીસુ જ્ઞાન જે સ્વભાવમાં લાગેલું છે એ જ્ઞાનમાં કેવળ જ્ઞાન લેવાની તાકાત. હાલ આવે છે ને? અને જ્ઞાન ને કોનામાં લગાડવાનું છે? સ્વભાવમાં લગાડવાનું છે. કેટલું કીધું ગુરુદેવે? કે ચારિત્ર માટે કીધું. ચારિત્ર, અજ્ઞાની ચારિત્ર શેમાં સમજે છે? બોલો, થોડા વ્રત આદિ કરી લે ને, શરીરની ક્રિયામાં ચારિત્ર સમજે છે. અહિયાં તો ગુરુદેવે કીધું જે દયાદાન વ્રત આદિ નો પરિણામ છે ને, એ પરિણામ પણ ચારિત્ર નથી. એ પરિણામ પણ ચારિત્ર નથી, એ તો ચારિત્ર નો દોષ છે. શું કીધું? ચારિત્ર નો દોષ છે.
ચારિત્ર એટલે શું? એની માટે ગુરુદેવ ઉદાહરણ આપે ને, જેમ ગાય ચરે ને, ચરે ચરે એટલે ઘાસ ને ચરે એટલે ખાય, જુગાલી કરે ને, સામે ના જોવે કે કોણ છે, સમજાય છે ને? એમ અહિયાં આત્મામાં ચરવું ચરવું, બીજા કોઈ સામે ન જોવું, ગુણગુણી નો વિકલ્પ પણ ઉત્પન્ન ન થવો, પર્યાય પર્યાય વાન નો વિકલ્પ પણ ઉત્પન્ન ન થવો, અને સ્વરૂપમાં ઠરી જવું, એનું નામ ચારિત્ર. સમજાય છે? ખરેખર ચારિત્ર ના ધારી કોઈ છે તો કોણ છે? એ ભાવલિંગી મુનિરાજ છે, કે જે આહાર કરતા કરતા પણ બોલો સ્વરૂપમાં ડૂબકી મારે, શાસ્ત્ર લખતા લખતા પણ કેટલી વાર તેને આત્માનો અનુભવ થઈ જાય. ચોથા ને પંચમ ગુણ સ્થાન માટે એટલો પુરુષાર્થ ની નબળાઈ છે, એટલી સ્થિરતા નથી ત્યાં. હા, પણ મુનિરાજ ની સ્થિરતા તો ઘણી. હર સમય હર સમય હું જાણનાર, કોઈ પરદ્રવ્ય ની ચિંતા નહીં, કોઈ પરદ્રવ્ય નો વિકલ્પ નહીં. આ શાસ્ત્ર લખ્યા, હવે આને કોણ સંભાળશે, કોણ વાંચશે? અરે જાઓ, શાસ્ત્ર નો કરતા જ નથી તો. એટલું કીધું સમય સાર માં પાછળ શબ્દો કીધું ને ત્યાં, શું કીધું? કે અક્ષરો ભેગા થઈને પદ થાય, પદ ના પદ ભેગા થઈને વાક્યો થાય, સમજાય છે ને? સમજાય છે ને? એ બધી રચના બધી પોતભૂતગણની, એ મારી નહી. અને અહીં તો અજ્ઞાની નું કોઈ કામ કઈ લખ્યું હોય ને, એ પેજ તરત શું ભાવ થઈ જાય? મેં લખ્યું, હું આનો કરતા. અને ત્યાં તો આવા શાસ્ત્ર ના શાસ્ત્ર, ઓહો, ત્યાં તો નામ નો ઉલ્લેખ ન મળે, એટલું અકર્તા પણ. સમજાય છે ને? હર સમય જાગૃત, એ બહુ મળ્યો છે મને, મારું કામ કરવું છે. પરદ્રવ્ય ની ચિંતા ને પરદ્રવ્ય ના વિકલ્પ માં તો અનંત કાળ ગયો, અને કોઈ કોઈ ની ચિંતા કરવાથી પરદ્રવ્ય નું પરિણમન થવાનું નથી. કારણ કે જે જેનું પરિણમન થાય છે ને, એ પોતાના પોતાની યોગ્યતાથી થાય. એટલું ગુરુદેવ આપણે સ્વતંત્રતાનો દંડેરો ખીચ્યો છે આ કાળમાં. કીધું ને, જડ ભાવે જડ પરિણમે, ચેતન ચેતન ભાવ. એટલું કીધું ને, જયમાળામાં આવે છે ને પૂજાની, જડ ચેતન થી પરિણત પ્રભુ વર અપને અપને ને હોતી હૈ, અનુકૂલ કહે પ્રતિકૂલ કહે યહ ઝૂઠી મન કી વૃત્તિ હૈ. સમજી જઈએ આજે, ન તો દુઃખ આપણે જ ભવિષ્યમાં ભોગવવા પડે. વર્તમાનમાં પણ દુઃખી થશું અને ભવિષ્યમાં પણ દુઃખી થશું. સુખી થવું હોય તો આ માર્ગ પર ચાલતું તો સુખી થયા વગર પછી 12માં સાતમી નરક જેવી ભયંકર પ્રતિકૂળતા હશે ને, તો પણ મને દુઃખી કરવામાં સમર્થ નહીં. અને 12માં કહે છે ને કે મિથ્યાત્વ અંદર માં હશે, તો 12માં અહીંયા કહે છે ને, હા, સ્વર્ગની અનુકૂળતા હશે તો પણ મને સુખી કરવામાં સમર્થ નહીં. સમજાય છે ને? એટલે અહીંયા છેલ્લી વાત કરી ને આપણે અહીંયા પૂરું કરીએ છીએ. શુદ્ધ રત્ન ત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષ નો ઉપાય છે, અને કે શુદ્ધ રત્ન ત્રય નું ફળ, શુદ્ધ રત્ન ત્રય નું ફળ સ્વાત્મ ઉપલબ્ધિ નિજ શુદ્ધાત્મા શુદ્ધાત્મા ની પ્રાપ્તિ છે. બે વસ્તુ કહી દીધી, પણ એક શબ્દ માં બહુ વજન છે. ગુરુદેવે વારંવાર કીધું છે અહિયાં, નિરપેક્ષ હોવાથી. કોણ નિરપેક્ષ? આગળ કીધું ને, શુદ્ધ રત્ન ત્રય નો માર્ગ કેવો છે? નિરપેક્ષ. નિરપેક્ષ મારો સ્વભાવ તો નિરપેક્ષ છે, પણ રત્ન ત્રય ની પર્યાય કેવી છે? નિરપેક્ષ કેમ કીધી? નિરપેક્ષ કેમ કીધી? કારણ કે આપણે બધા શું થઈને બેઠા છે ખબર છે? કે મને મોક્ષ માર્ગ ગુરુ હોય ને તો થાય. અહિયાં શું કીધું? નિરપેક્ષ. નિરપેક્ષ નિરપેક્ષ એટલે શું? જો શાંતિ, કે મને કોઈ આ માર્ગ ને પ્રગટ કરવા માટે મને ગુરુ ની પણ, કારણ કે પરમાત્મા પણ એમ કહે છે, સમજાય છે, કે તમે મારી સામે ન જો,
તમે મારી સામે જોશો તો આ માર્ગ પ્રગટ નહીં થાય. મારો પણ વિકલ્પ તોડીને ગુરુ કે છે, મારો પણ વિકલ્પ તોડીને કોની સામે જો? પોતાના આત્માની સામે જો તો આ માર્ગ પ્રગટ થયા વગર રહેશે નહીં. કારણ કે આ માર્ગ નિરપેક્ષ છે. નિમિત્ત થી નહીં, ગુરુ થી નહીં, દેવ થી નહીં, ગુરુદેવે કીધું છે શુભ ભાવ થી પણ. એ પર્યાય એટલી નિરપેક્ષ છે કે પર્યાય પોતાનો દુરુપયોગ, પર્યાય પોતાનો પુરુષાર્થ કરે છે. એ પર્યાય સ્વસન્મુખ થાય છે ત્યારે જઈને આ માર્ગ પ્રગટ થાય છે. એ પર્યાય સ્વતંત્ર છે, પર્યાય નિરપેક્ષ છે. બધા પ્રકારથી આપણે વિકલ્પ તોડીને નિરપેક્ષ સ્વભાવની સાધના કરી અનંત કાલ આપણે બધા સિદ્ધાલયમાં બિરાજમાન થઈ જઈએ એવી જ મને માહિતી. નિજની દીની જમી બતાવી યહ અનંત ઉપકાર હૈ ઇસકે લિયે દીન વાણી માં કો વંદના સત બાર હૈ. બોલો નિતાનંદ કુટિત પરમેશ્વરી ભગવાન નો જ, એનો સત્તા સતમ જીવવાળા સર્વ ભાવલિંગી સંતો નો જ, જીવાણી માસ નો જ, અનંત અનંતકારી સદગુરુ દેવ નો જ, જીન શાસન નો, જૈન ધર્મ નો,